જો મિત્રો તમે પણ હેડ ક્લર્ક છે બિન સચિવાલય પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો અનએકેડેમી પર નવી બેચ સ્ટાર્ટ થવા જઈ રહી છે તમે આ પ્લસ ફ્યુચર જોઈ શકો છો એના સિવાય ફ્રી ટેસ્ટ અને સ્કોલરશિપનો પણ આયોજન કરવામાં આવતી હોય છે જે લોકો પ્લસ ટેસ્ટ લે છે એમના માટે પ્લસ ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવે છે ખાસ કરીને સત્યાવીસ નવેમ્બરથી હેડ ક્લર્ક માટેની મોક ટેસ્ટ સિરીઝ સ્ટાર્ટ થવા જઈ રહી છે જે લોકો પ્લસ સબસ્ક્રિપ્શન લે છે એમના માટે બીજું કે કઈ કઈ નવી બે સ્ટાર્ટ થવા જઈ રહી છે તમે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે બાવીસ નવેમ્બરથી બીજ સચિવાલય માટે નવી બેચ સ્ટાર્ટ થઈ રહી છે અને ચોવીસ નવેમ્બરથી પોલીસ કોન્સ્ટેબલ માટેની નવી પંદ તેરમી બેચ સ્ટાર્ટ થઈ રહી છે અને તમારી એક્ઝામ પહેલાં પહેલાં તમારો કમ્પ્લીટ સિલેબસ કવર થઈ જશે બરાબર એના સિવાય સ્પેશિયલ જે લોકો હેડ ક્લર્ક માટે તૈયારી કરતા હોય તેમના માટે ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝનું પણ આયોજન કરવામાં આવ્યું છે અઢાર નવેમ્બરથી સ્ટાર્ટ થઈ ગયેલી છે તો અત્યારે જોડાઈ શકો છો તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને આપણો જ્યાં પણ કોડ માગે ત્યાં ડીડીટીએન કોડ યુઝ કરવાનું છે અને અત્યારે સ્પેશિયલ ઓફર પણ ચાલી રહી છે કે બાર મહિનાના સબસ્ક્રિપ્શન પર બે મહિનાનું સબસ્ક્રિપ્શન મફત રહ્યું છે અત્યારની લેટેસ્ટ પ્રાઇઝ તમે જોઈ શકો છો કે આ પ્રાઇઝ ઉપર તમને સબસ્ક્રિપ્શન મળી હશે દસ ટકાનો ડિસ્કાઉન્ટ મેળવવા માટે આપણો ડીડી ટેન કોડ છે એ યુઝ કરવાનો છે ડીડી ટેન કોડ તમે એક મહિનાથી લઈને ચોવીસ મહિના સુધીનું સબસ્ક્રિપ્શન લઈ શકો છો એક મહિનાના સબસ્ક્રિપ્શનની પ્રાઇઝ અહીંયા તમે જોઈ શકો આપણો કોડ યુઝ કરશો તો તમને દસ ટકાનો ડિસ્કાઉન્ટ પણ મળી હશે એના સિવાય તમે અનઅકેડેમી પર ફ્રી ફ્રી લેક્ચર્સ પણ જોઈ શકો એના માટે તમને લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે અનએકેડમીની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ફ્રી લેકચર્સ પણ તમે જોઈ શકો છો અનઅકેડેમી નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સ્ટડીઝમાં ફરી એક નડો આપનું હાર્દિક સ્વાગત કરશું તો મિત્રો આજના વિડીયોમાં બિન સચિવાલય ઓફિસ ઓફિસની જે નોટિફિકેશન હતી એના આજના વિડીયોમાં આપણે ડિટેલમાં ડિસ્કશન કરીશું તમે એડવર્ટાઈઝ નર પણ તમે જોઈ શકો છો બીજું કે મિત્રો ટોટલ વેકેન્સીની વાત કરીએ કે બિન્સ સચિવાલય અને ઓફિસ આસિસ્ટન્ટની બંને અલગ અલગ પોસ્ટ ઉપર ભરતી આવી હતી અને એમાં ટોટલ જગ્યાની વાત કરીએ તો ટોટલ કેટલી જગ્યા હતી તો બે હજાર અને બસો એકવીસ જગ્યા હતી એમાંથી સચિવાલયની કેટલી હતી ઓફિસની કેટલી હતી એને આપણે ડિટેલમાં આગળ ડિસ્કશન કરીશું કેટેગરી પ્રમાણે કે કઈ કેટેગરીમાં કેટલી જગ્યા હતું વગેરે વગેરે આજના વિડીયોમાં આ જે નોટિફિકેશન આવ્યું હતું બે હજાર અઢાર ઓગણીસમાં એનું આજના વિડીયોમાં તમને ડિટેલમાં ડિસ્કશન કરીશું કે એનો એક્ઝામ પેટર્ન શું હતું સિલેબસ હતું અને સિલેક્શન પ્રોસેસ શું હતું સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં મળીશું તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી જોજો એન્ડ બીજું કે જો તમે આપણી ચેનલ પર નવા એના સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો કેમ કે આવા જ પ્રકારના અગાઉ આપણી ચેનલ પર હવે વિડીયોઝ તમને જોવા મળતા રહેશે ભરતીને લઈને તો મિત્રો અહીંયા આપણે વાત કરીએ કે વ કારકુન વર્ગ ત્રણ એટલે કે જે બિન સચિવાલય કહેવાય છે બિન સચિવાલય ક્લર્ક એને આપણે કારકુન તરીકે પણ જાણીએ છીએ અહીંયા તમે જોઈ શકો છો કયા અલગ અલગ ખાતામાં તમારું પોસ્ટિંગ થઈ શકે અલગ અલગ ખાતામાં કંઈ પણ એમાં જોઈ શકો છો કે કયા ખાતામાં કેટલી જગ્યાએ છે તો મહેસૂલ વિભાગમાં પાંચસો ચાલીસ છે એવી રીતે તમે વિડીયોના પોઝ કરી અને વાંચી શકો છો અને અહીંયા સાઈડમાં કેટેગરી પ્રમાણે તમે જગ્યા જોઈ શકો છો કે મહિલા ઉમેદવારને કેટલી છે અને પુરુષ ઉમેદવાર માટે કેટલી કઈ કેટેગરીમાં કેટલી જગ્યા આપેલી છે તો આપણું જે બીન સચિવાલય તરીકે જો આપણું એક એક્ઝામ ક્લિયર કરીએ છીએ અને આપણને બીન સચિવાલય તરીકે કે મૂકવામાં આવે તો તમને કોઈ પણ અહીંયા આપે અહીંયા આપેલા ખાતામાંથી કોઈ પણ એક ડિપાર્ટમેન્ટમાં તમને મૂકવામાં આવે જેમ કે મહેસૂલ વિભાગમાં પણ મૂકવામાં આવે નોંધણી નિરીક્ષક તરીકે પણ મૂકવામાં આવે નિયામક ટેકનિકલ શિક્ષણ બરાબર તો આવી રીતે અલગ અલગ ખાતાઓને આપેલી છે અને આ ખાતા કચેરીમાં તમને ક્લર્ક તરીકે પોસ્ટિંગ મળી શકે છે પરંતુ એનાથી પણ ઉપરની જે પોસ્ટ આપણે ગણવામાં આવે છે એ ઓફિસ આસિસ્ટન્ટની પોસ્ટ ગણવામાં આવે છે કેમકે ઓફિસ આસિસ્ટન્ટનું કેટલાક સમય પછી આપણને ડાયરેક્ટ જે પોસ્ટ મળતી હોય છે એ ડીવાય એસઓની પોસ્ટ મળતી હોય છે આપણું જે ઓફિસ આસિસ્ટન્ટ તરીકે જો આપણું સિલેક્શન થાય છે તો એ ત્યાર પછી આપણે ડાયરેક્ટ જીપીએસસી ક્લાસ થ્રીની જે ડીવાયએસઓની પોસ્ટ છે ડેપ્યુટી સેક્શન ઓફિસરની પોસ્ટ ઉપર આપણું રિક્રુટમેન્ટ થતો હોય છે તો એના માટે એના માટે વેકેન્સી વાત કરીએ તો એમાં ઘણી ઓછી વેકેન્સી આવેલી છે તો અત્યારે આપણે વાત કરી લઈએ તો કેટલા વેકેન્સી આવેલી છે ખાલી માત્ર બિનસચિવાલય ક્લર્કની વાત કરીએ તેમાં બિન સચિવાલય ક્લર્ક માટે ટોટલ વેકેન્સીની વાત કરું તો અહીંયા જોઈ શકો છો કે કેટલા બધા ખાતા આપેલા છે સિક્સટી થ્રી અલગ અલગ ખાતામાં તમારું ક્યાંય પર પોસ્ટિંગ થઈ શકે છે તો ટોટલ જગ્યાની વાત કરીએ તો એમાં કેટલી છે બે હજાર આઠસો અને ચોવીસ જગ્યા આપેલી છે અને આગળ આપણે અહીંયા તમે જોઈ શકો ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ ત્રણ માટેની કેટલી ખાલી જગ્યા છે તો એમાં તમે જોઈ શકો છો ટોટલ બસો ને જગ્યા છે માત્ર બસો ઓગણત્રીસ ઓફિસ આસિસ્ટન્ટ લેવાના છે કેટલા માત્ર બસો ઓગણ બસો ઓગણત્રીસ બરાબર તો હવે આ બસો ઓગણત્રીસમાં આવવા માટે આપણે જે મેરિટ હોય છે એ મેરિટથી વધારે માર્ક્સ લાવવા પડતા હોય છે અને જે વિદ્યાર્થીના વધુ હાઇએસ્ટ માર્ક્સ હોય છે એ લોકોને વધુ ચાન્સ હોય છે કે ઓફિસ અસિસ્ટરની પોસ્ટ મળે બાકી એક્ઝામ તો તમારે એક જ આપવાની હોય છે તમારા માર્ક્સ ડિસાઇડ કરે છે કે તમને કારકુનની પોસ્ટ મળશે અથવા ઓફિસ અસિસ્ટરની પોસ્ટ મળશે ઘણા બધા લોકોને આપણે કન્ફ્યુઝન હોય છે એ મેં કન્ફ્યુઝન દૂર કરવાનો પ્રયત્ન કરે છે ઓકે તો અહીંયા તમે એની પણ વેકેન્સી જોઈ શકો છો કઈ કેટેગરીમાં કેટલી જગ્યા આપેલી છે હવે આપણે આગળ વાત કરીએ તો મિત્રો અહીંયા પરીક્ષાની પદ્ધતિની વાત કરી લે કે પરીક્ષાની પદ્ધતિ કઈ રીતે છે સિલેક્શન સિલેક્શન પ્રોસેસ કઈ રીતનું છે તો તમે અહીંયા જોઈ શકો છો કે જે તમારી પરીક્ષા છે એ લેખિત પરીક્ષા એક ભાગ એક અને ત્યારબાદ તમારે કુલ જગ્યાના અંદાજીત ત્રણ ઘણા ઉમેદવારને ભાગ ટુ એટલે કે કોમ્પ્યુટર પ્રોફિશન્સી ટેસ્ટ માટે બોલાવવામાં આવતા હોય છે યાદ રાખજો જેટલી પણ જગ્યા હોય ને એટલા ટુ થ્રી કરી દેવાના એટલા વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર પ્રોફિસિયન્સી ટેસ્ટ માટે બોલાવવામાં આવે છે અને એમ કરીને જે તમારે રિટર્ન એક્ઝામ હોય છે એ બસ્સો માર્ક્સની હોય છે અને તમારો જે પ્રેક્ટિકલ ટેસ્ટ હોય છે કોમ્પ્યુટર એ હંડ્રેડ માર્ક્સનો હોય છે તો ત્રણસો માર્ક્સમાંથી તમારું ફાઇનલી મેરીટ બનતું હોય છે અને આ ત્રણસો માર્ક્સ તમારા નક્કી કરતા હોય છે કે તમને કઈ પોસ્ટ મળશે અથવા તો બિન સચિવાલય અથવા તો ઓફિસ અસિસ્ટન્ટની પોસ્ટ મળશે બરાબર તો આ પ્રમાણે હોય છે આગળ આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે કટ ઓફ વિશે ડિટેલમાં ડિસ્કશન કરીશું કે કેટલું નોર્મલી કટ ઓફ રહેતું હોય છે ઓકે પગાર ધોરણની વાત કરીએ કે આમાં સેલેરી કેટલી મળતી હોય છે તો તમે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે સેલેરી આમાં જે ઓફિસ અસિસ્ટન્ટ પોસ્ટ છે અને એ પ્રમાણે તમે જોઈ શકો કે પ્રતિ પાંચ પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિ પ્રતિમાસ ઓગણીસ હજાર નવસો પચાસથી તમને ફિક્સ ફિક્સ પગારથી નિમણૂક આપવામાં આવતી હોય છે બરાબર અને બીજું કે જે ઓફિસ એસોસિટેન્ટની પોસ્ટ હોય છે એમાં પણ આ સેલેરીથી તમને નિમણૂક આપવામાં આવતી હોય છે પછી જે તમારું પ્રમોશન થઈને જે તમને પોસ્ટ મળતી હોય છે એના અનુસાર તમારી સેલેરીમાં વધારો થતો હોય છે બરાબર તો ડીવાય ની તમને ખબર છે કે સેલેરી કેટલી છે 39000 હજાર રૂપિયાની આ ઓગણચાળીસ હજાર રૂપિયા તમારી ની સેલેરી હોય છે બરાબર તો ઓફિસ એસોસિટેન્ટ તરીકે સિલેક્શન થાય છે તો આગળ પાંચથી આઠ વર્ષની અંદર જ તમારું ડીવાયસઓ તરીકે સિલેક્શન પ્રમોશન થઈને એ પોસ્ટ સુધી પહોંચી શકો છો ઓકે આગળ જોઈએ આપણે જે સિલેબસની વાત કરી લે કે સિલેબસ હોય છે બીજો એક પ્રશ્ન અહીંયા રહી ગયો કે કોમ્પ્યુટરની જાણકારીને ધરાવતું કોઈ સર્ટિફિકેટ આપણા પાસે હોવું જરૂરી છે તો મિત્રો અહીંયા પણ ફરી એકવાર કહી દઉં કે ધોરણ દસ અથવા તો ધોરણ બારમાં જો તમારો કોમ્પ્યુટર સબ્જેક્ટ હોય ત્યાં તમે જોઈ શકો ધોરણ દસ અથવા ધોરણ બારમાં કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલો હોય તો તમારે કોઈ કોમ્પ્યુટરના સર્ટિફિકેટની જરૂર રહેતી નથી એટલે કે ટ્રિપલસીના સર્ટિફિકેટની જરૂર રહેતી નથી જો ધોરણ દસ અથવા બારમાં કોમ્પ્યુટર વિષય ના હોય તમારી બોર્ડની માર્કશીટમાં તો તમારે કોમ્પ્યુટર વિષય ખૂબ જરૂરી મતલબ ટ્રિપલસી સર્ટિફિકેટ જરૂરી રહેશે ડોક્યુમેન્ટ વેરીફિકેશન સમયે બાકી ઓકે હવે આપણે વાત કરીએ સિલેબસ શું છે આપણે જે પરીક્ષાનો અભ્યાસક્રમની વાત કરી લે કે સિલેબસ આમાં કેટલો અને શું રહે છે કેટલા માર્ક્સનું કેટલું પૂછાતું હોય છે તો સૌથી પહેલાં જે તમારી પ્રથમ તબક્કામાં લેખિત પરીક્ષા થવાની છે ક્યારે થવાની છે તો તેર ફેબ્રુઆરીએ તમારી એક્ઝામ છે ક્યારે છે તેર ફેબ્રુઆરીએ એક્ઝામ છે તો એને એક્ઝામ સિલેબસ આપેલો છે પ્રાથમિક પરીક્ષાનો તો સૌથી પહેલાં વાત કરીએ કે લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ કેવા રહેશે તો અહીંયા તમે જોઈ શકો છો જે પરીક્ષાનો અભ્યાસક્રમ જે પરીક્ષાની પદ્ધતિ હશે એ ઓએમઆઈ ટાઈપના ક્વેશ્ચન પૂછાશે કેટલા બસો માર્ક્સમાં બસો ક્વેશ્ચન પૂછાશે છે સમય તમને બે કલાક તમને સમય મળશે અને જેનો અભ્યાસક્રમ અહીંયા આપેલો છે કે ગુજરાતનો ઇતિહાસ પૂછાય છે અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો પચ્ચીસ માર્ક્સમાં પૂછાય છે ગુજરાતી વ્યાકરણ પચ્ચીસ માર્ક્માં પૂછાય છે અંગ્રેજી વ્યાકરણ પચીસ માર્ક્માં પૂછાય છે ત્યાર પછી આપણે વાત કરીએ ભારતનો ભારત અને ગુજરાતના વર્તમાન બનાવ એટલે કે કરંટ અફેર્સ અને સામાન્ય વિજ્ઞાન એપ્ટિટ્યૂડ એન્ડ ક્વોન્ટિટી એમ કરીને ટોટલ ફિફ્ટી માર્ક્સમાં આપેલું છે બરાબર એના સિવાય કોમ્પ્યુટરના પારની જાણકારી ધરાવતું એટલે સંદર્ભમાં થિયરી એપેન્ડિક્સ ઝી એ પચીસ માર્ક્સનું માત્ર કોમ્પ્યુટર સબ્જેક્ટ પૂછ્યો છે બરાબર તો કોમ્પ્યુટર ઉપર બીજ સચિવાલય ખૂબ ભાર આપ્યો છે બીજું કે જાહેર વહીવટ અને ભારતના સવિષ્ટ ધાન પણ પચાસ માર્ક્સમાં પૂછ્યું છે એમ કરીને જે તમારું પેપર બને છે એ બસ્સો માર્ક્સનું તમારું પેપર બને છે અને બસ્સો માર્ક્સમાંથી તમારે મેક્સિમમ માર્ક્સ લાવવાનો પ્રયત્ન કરવાનો છે બીજું કે આના માર્ક્સ તમારે જે ફાઇનલ સિલેક્શન હોય છે એમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે માન અને આના આધારે તમારું મેરિટ બનતું હોય છે બીજું કે અહીંયા તમે જોઈ શકો છો કે પ્રત્યેક જવાબ ખોટો જવાબ જે આપે છે એને ઝીરો પોઈન્ટ પચીસ માર્ક્સ કાપી લેવામાં આવતા હોય છે બરાબર ઓકે તો ઝીરો પોઈન્ટ પચીસ નેગેટિવ માર્ક્સિંગ છે બીજું કે જે જે લોકો રિટર્ન એક્ઝામ ક્લિયર ક્લિયર કરે છે એના ત્રણ ગણા ઉમેદવારને કોમ્પ્યુટર પ્રોફિસિયન્સી ટેસ્ટ માટે બોલવામાં આવે છે જે સો માર્ક્સની તમારી ટેસ્ટ છે જેમાં તમને એક કલાક અને ત્રીસ મિનિટ સમય મળે છે બીજું કે આમાં કઈ રીતનું હોય છે તો ગુજરાતી ટાઈપિંગ કરાવવામાં આવશે એના વીસ ગુણ છે અંગ્રેજી ટાઇપિંગ કરવામાં આવે છે એના વીસ ગુણ છે કોમ્પ્યુટર ઉપયોગની પાયાની જાણકારી સંદર્ભમાં કોમ્પ્યુટર પ્રેક્ટિકલ કસૂટી એપેન્ડિક્સ એચ એ સાહીઠ ગુણનું પૂછાય છે એમ કરીને સો ગુણનું તમારું પ્ર કોમ્પિટે પ્રોફિશિયન્સી ટેસ્ટ છે એમ કરીને ત્રણસો માર્ક્સમાંથી તમારું ફાઇનલ સિલેક્શન મેરિટ બનતું હોય છે અને આના આધારે તમારું સિલેક્શન થતું હોય છે નોર્મલી બસો માર્ક્સમાંથી ત્રણસો માર્ક્સમાંથી કેટલા માર્ક્સ લાયા તો આપણું સિલેક્શન થાય એ આપણે નેક્સ્ટ વિડીયોમાં એટલે કે મેરિટવાળો જે કટ ઓફ વિડીયો આવશે એના પર આપણે ડિટેલમાં ડિસ્કશન કરીશું મેરિટને ઓકે તો બસ તો આજના વિડીયો પૂરતું આટલું જ